हेलो फ्रेंड्स, वेलकम बैक टू ऑनलाइन क्लास स्टैंडर्ड सेकंड सब्जेक्ट गुजराती। गुजराती में तुम्हारे वर्कबुक नी अंदर पेज नंबर 60 जो बेटा, पेज नंबर 60 ओपन करो बराबर। अने चैप्टर नंबर 5 आपणो जे चाले छे ने एज एमां पेज नंबर 60 ऊपर तमने आवड़े एवुं छे, तमे फर्स्ट में भी सीखी गया छो। क्वेश्चन नंबर 9, अक्षर ओळखो। हवे जे अक्षर कीधा छे एनी फरते तमारे गोल करवानो। व ने ओळखो अने तेनी फरते गोल करो। बे नंबर में छे र ने ओळखो अने तेनी फरते गोल करो। स ने ओळखो अने तेनी फरते गोल करो। द ने ओळखो अने तेनी फरते गोल करो बराबर। हवे अहींया क्वेश्चन नंबर 10 में छे व र स द अक्षरो ने गोल करीने दर्शाओ। हवे अहींया व र स द, हवे अहींया बॉक्स नी अंदर तमने सब अक्षर आपेला छे, तो व ओळखीने गोल करवानो, र ओळखीने गोल करवानो, स ओळखीने गोल करवानो छे बेटा, अने द ओळखीने गोल करवानो छे। हवे क्वेश्चन नंबर 11 માં શબ્દોમાંથી ર દ વ સ ઓળખી અક્ષરો ઓળખીને ગોળ કરવાનો। તમને શબ્દ આપ્યા છે તો પહેલા ખાનામાં ર છે તો બધામાં ર, જ્યાં ર હોય ત્યાં તમારે ગોળ કરવાનો। અહીં દ જાતે લખેલો હોય દરવાજાનો દ, ત્યાં તમારે ગોળ કરવાનો છે। વ ઓળખીને ગોળ કરો અને સ ઓળખીને ગોળ કરો। આ તમારું પેજ નંબર 60 થયું। હવે આવે છે 61। 61માં કેવું છે જો બેટા, શબ્દો બનાવો। અહીંયા નમૂનો એક આપેલો છે, એક્ઝામ્પલ શબ્દો છે વ ર સ, સ ર સ, દ ર દ, વ ર દ, દ ર, દ સ, વ દ, ર વ, વ સ। તો આ શબ્દો જે લખેલા છે એ શબ્દો તમારે શોધીને આવી રીતે ગોળ કરવાનું છે, કાં તો ચોરસ કરવાનું છે। જો વ ર સ દ ર જે થઈ જાય ને એની આગળ તમારે શું કરવાનું, રાઈટ કરો। જો વરસ આપેલું છે, રાઈટ કરો, પછી દ ર, દર મળી ગયું, રાઈટ કરી દો, સરસ, સરસ મળ્યું, રાઈટ કરો। એટલે આપણે ફરીને ફરી એ શબ્દ શોધવા માટે મહેનત કરીએ નહીં। દર દ, દરદાર, જો અહીંયા લખેલું છે તો દરદાર લખેલું છે, વરસ, વરસ તો આવી ગયું બરાબર, વર દ, વરદાર, રવ આ રહ્યું, દર દ, દરદ ફરી આ રહ્યું, જો દર દ મળી ગયું, વસ આ રહ્યું, વસ, વ દ, પછી દસ, દસ શોધવાનું છે ને, આ રે દસ અહીંયા થઈ જશે, આ રે દસ બરાબર। આ રીતે શબ્દ ઓળખીને તમારે ગોળ કરવાનું છે। હવે આ તમારે વાંચવાનું છે, ન મ, જમ, મગ, વન, જગ, મન બરાબર, રાજ, માન, ગાન, વાન, જાન, સાન, વેર, દેવ, મેના, રમે, જમે, નમે, રેસા, નેસ, મેદ, સેજ, સેર, દાન બરાબર। નીચેના વાક્યોમાં જ્યાં વ ર સ દ આવે ત્યાં ગોળ કરીને નિશાની કરો। આ શબ્દમાં આ વાક્યની અંદર દ, સ, વ અને ર બરાબર, એ તમારે શોધીને તમારે ગોળ કરવાનું છે। આવડશે ને બેટા? હા, તો આ તમારું પેજ નંબર 61 થયું। હવે 62ની અંદર શું છે જો, અહીંયા સૂચના પહેલાં સમજવાની છે, વિભાગ એના વાક્યો વાંચો અને વિભાગ બીમાં જુદા પડતા શબ્દો ફરતે ગોળ કરા, વિભાગ એ છે અને વિભાગ બી છે। અહીંયા મનન રમે છે એવું લખ્યું છે અને અહીંયા ન મ મ રમે છે, તો શબ્દ કયો જુદો પડ્યો, નમન, ન મ મ બરાબર, વદન જમે છે તો અહીંયા વનદ જમે છે, વનદ ઉપર ગોળ કરો, વરસાદ વરસે છે તો વસેર ઉપર ગોળ કરો, વાદળ ગરજે છે, ગ જેર, જે ખોટો શબ્દ હોય આ સાચા છે, આ ખોટા છે એટલે જુદા પડે છે, એટલે ગોળ તમારે કરવાનો છે। હવે જે શબ્દ વ ર સ કે દથી શરૂ થતું હોય તેના ઉપર ચોરસ બનાવો, તો હવે તમારે પહેલાં અક્ષર સુધી આવે શબ્દ બનાવવાના છે, જ્યાં વથી શરૂ થતા હોય, રથી શરૂ થતા હોય, સથી શરૂ થતા હોય કે દથી શરૂ થતા હોય શબ્દ ઉપર તમારે ગોળ કરીને શબ્દ અલગ બતાવવાનો છે। આ તમારું પેજ નંબર 62। હવે 63 ઉપર શું છે, ચિત્રને તેના સાચા શબ્દ સાથે જોડો। રમ કડા, ર બર, રેડિયો, રેઇનકોટ, દેડકો, દેરાસર, સગડી, સમડી, વહાણ, વકીલ, દડો, દરવાજો,
વેલણ વેલ બરાબર તો આ શબ્દ ચિત્ર શોધીને તમારે જોડવાના છે તે બી તમને આવડશે હવે આ તો ટપકા જોડી વહાણનો વ રકાબીનો ર સસલાનો સ દરજીનો દ વેલણનો વ રેલગાડીનો ર સેતુનો સે અને દેડકાનો દે હવે આ તમારે ટપકા જોડીને લખવાનું છે હવે અહીંયા વ તો બધે વ જોડવાનું ર સ દ પછી એક માત્ર છે વે રે સે અને દે તો અહીંયા તમારે આટલે સુધી પેજ નંબર 65 સુધી વર્કબુકની અંદર શું કરવાનું છે કમ્પ્લીટ કરવાનું છે 65 ક્યાંથી 60 થી 65 ઓકે બેટા